हेलो नमस्कार खेड मित्रों, आज तारीख 25/1/2022 वार मंगलवार ना रोज डुंगळीना शु समाचारो आवी रह्या छे तेमना विषे वात करीशु। तो चालो मित्रों वीडियो ने शुरू करिए। मित्रों तमने जणावी दईए के डुंगळीना भाव में वेसवाली ने न वधता मने रुपया 10-15 नो सुधारो थयो छे, તેમજ ડુંગળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને ડુંગળીના હાલના તબક્કે વેચવાલી ખાસ નથી પરંતુ સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે। તેમજ ડુંગળીની આવકોમાં ધારણા મુજબ વધતી ન હોવાથી ભાવમાં મણે રૂપિયા 10-20 નો સુધારો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આવકો વધશે તો ભાવમાં ફરી ઘટાડો થાય તેવી સંભાવના છે। ગોંડલમાં સફેદ ડુંગળીના ભાવ 111-347 અને લાલ ડુંગળીના ભાવ 101-471 ભાવ હતા કાલે, અને લાલ ડુંગળીના 25,700 કટ્ટાની આવક હતી જ્યારે સફેદના માત્ર 2500 કટ્ટાની આવક થઈ હતી। સફેદની આવકો વધવાને વાર છે। તેમજ રાજકોટમાં ડુંગળીની 16-17,000 કટ્ટાની આવક સામે રૂપિયા 100-465 વચ્ચેના ભાવ બોલાઈ રહ્યા છે। તેમજ ગોંડલમાં 28,500 થેલીની આવક સામે ભાવ રૂપિયા 140-514 હતા, જ્યારે સફેદની 12,000 થેલીની આવક સામે ભાવ રૂપિયા 140-410 હતા। તેમજ ડુંગળીના એક અગ્રણ વેપારીએ જણાવ્યું હતું કે હાલમાં વરસાદી વાદળછાયું વાતાવરણ અને લગ્નગાળાની સિઝન હોવાથી ડુંગળીની આવકોને બ્રેક લાગી છે અને આગામી દિવસોમાં ડુંગળીની આવકો વધશે એટલે ભાવમાં સરેરાશ ઘટાડાની સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। જો ડુંગળીના તમે મતલબ કે હરાજી થતી હોય ત્યાં વેચાણ કરવા માંગતા હો તો તમારા મત મુજબ વેચાણ કરવું। આભાર, જય જુવાન, જય કિસાન, મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।